નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ ચારની અંદર કુહુ નામનું ગુજરાતીનું પ્રથમ ભાષાનું પાઠ્યપુસ્તક આપવામાં આવેલ છે બરાબર તો આજના વિડીયોમાં આપણે તમારું કુહુનું જે પાઠ્યપુસ્તક છે એમાં તમારે બીજો પાઠ જે આપેલો છે તેને તે ઉગશે આ પાઠનો આપણે સમજતા જશું અને સાથે સાથે તેમાં જે પ્રશ્ન પૂછેલા છે એનું સોલ્યુશન પણ આપણે જોતા જઈશું આગળનો પહેલો પાઠ છે એ પણ અપલોડ થઈ ગયો છે તો ખાસ તે પણ જોઈ લેજો બરાબર આપણે બીજો પાઠ છે એનું અલગ અલગ ભાગ દ્વારા સોલ્યુશન જોશું જેથી કરીને તમે સમજવામાં સરળતા રહીએ અને ખવામાં તમારે સરળતા રહીએ તો બીજા પાઠનું નામ શું છે તો કે તેને તે કે તમારા શિક્ષક પાસેથી ગીતડું સાંભળો અને જીલગાન કરો અને જાતે ગાઓ બરાબર ચાલ આપણે ફરવા જેવી ગીત છે તમારા શિક્ષક સાંભળવાનું છે આ ગીત તમે સ્કેન કરીને પણ સાંભળી શકો છો બરાબર તો ખાસ આ ગીત છે સાંભળી લેજો જોઈ લેજો અને ગાય પણ લેજો બરાબર ચાલો હવે ગાવાની મજા પડે તેમ રમવાની પણ મજા પડે ચાલો હવે આપણે એક રમત રમવાની છે શું છે તો કે શિક્ષક કે રમાડનાર જ્યારે કહે કે ગાય ઉડે તો તમારે કહેવાનું ફર કહી બે હાથ વડે આપણે ઉડવાનો અભિનય કરવાનો પણ રમાડાર બોલે કે કાબર ઉડે તો તમારે ફર બોલવાનું નથી કે અભિનય પણ કરવાનો નથી શું કરવાનું તમે એમ કે પક્ષી આપણે કહેતા હોય ને કે પક્ષી ઉડે ચકલી ઉડે ફર બરાબર તો ચકલી ઉડે ફર એમ કહે ચકલીને ઉડાડવાની નથી આપણે જે ઉડે છે એને નથી ઉડાડવાની જે નથી ઉડતા એને આપણે ઉડાડવાનું એમ કે ગાય ઉડે તો આપણે કહેવાનું બે ચા કરીને ફર બરાબર ઊંધું બોલવાનું છે બરાબર ચાલો હવે આપણે અભિનય કરવાનો પછી જ જ્યારે પક્ષીનું નામ બોલે ત્યારે આપણે ફર નહીં કરવાનું પણ પ્રાણીનું નામ બોલે ગાય ભેંસ બરોબર બકરી એનું નામ બોલે આપણે બોલવાનું કે ફોર એમાં આપણે કરવાનું જે ભૂલ કરે તેને તે વખતે જે પશુ પક્ષીનું નામ બોલાયું હોય તેનો અવાજ કાઢી બતાવવાનો દાખલા તરીકે રમાનાર કે ચકલી ઉડે તો ત્યારે આપણે શું કહેવાનું છે ફોર કહેવાનું નથી પણ કોઈક વિદ્યાર્થી કહી દે કે ફોર તો તેને શું કરવાનું હતું કે ચકલી જે ચકલી જેમ બોલે ચી ચી એમ આપણે તમારે બોલીને બતાવવાનું છે બરાબર ચાલો હવે જુઓ અને કહેવો ચિત્રમાં તમને શું પક્ષી દેખાય છે હા કબૂતર છે ચકલી છે કુકડો છે મોર છે બરોબર કાગડો છે અલગ અલગ ઘણા બધા પક્ષીઓ દેખાય છે હવે શું કહેવાનું છે ચાલો પહેલો પ્રશ્ન એમાંથી તમને પૂછેલો છે કે કોની કલગી સૌથી સારી લાગશે તો કે ભાઈ મોરની કલગી છે એ સૌથી સારી લાગશે આપણે ખબર છે કે મોરને કલગી મસ્ત લાગે બીજું છે કે આ પક્ષીઓમાંથી તમે કયા કયા પક્ષીઓને જોયા તો કે ભાઈ અમે મોર કુકડો કાગડો કાબર ચકલી કબૂતર આ બધા પક્ષી છે એ તો મેં જોયેલા છે કારણ કે દરરોજ મારા ઘરે આવે છે એટલે એ તો મેં જોયેલા છે ત્રીજો પ્રશ્ન છે કે તેઓ શું ખાતા હોય છે કોઈ પણ બે પક્ષી વિશે કહો તો કે ભાઈ મોર મારા ઘરે આવે તો મોરને હું દાણા નાખું અને એ જીવડા પણ ખાય છે અને બીજું કાગડો છે એ હેઠવાડ અને જીવજંતુ ખાય છે બરાબર ચાલો ત્યારબાદ ચોથો પ્રશ્ન તમને આપેલ છે કે કોઈ પણ બે પક્ષીઓનો અવાજ કાઢો તો તમને પક્ષીઓના અવાજ કાઢતો સારી રીતે આવડતા જ હશે બરાબર તમને આવડે ને તો મોરનો અવાજ શું હોય તો કે મોર કેમ બોલે તો કે ભાઈ કેહું ટેહું કેમ બોલે અને કાગડો તો કે કાં કાં એવી રીતે કાગડો બોલે બરાબર ચાલો પાંચમો પ્રશ્ન છે કાબર અને ચકલીની જેમ ચાલીને બતાવો આ તમારે ઘરે કરવાનું છે કાબર કેમ ચાલે અને ચકલી કેમ ચાલે તમારે અભિનય કરવાનો છે બરોબર ચાલો ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે તમારા આંગણામાં ક્યાં કયા પક્ષીઓ આવે છે તો કે ભાઈ અમારા આંગણા મોર ચકલી કાબર પોપટ કબૂતર વગેરે પક્ષીઓ આવે હજી બીજા કોઈ નવા પક્ષી આવતા હોય હોલી છે બરાબર એવા આવતા હોય તો તમારે એ પણ લખી નાખવાના તમારા ઘરના આંગણામાં જે આવતા હોય તમે બધા લખી શકો છો ચાલો ત્યારબાદ છે કે એક કુકડીને કંઈક શીખવાનું મન થયું જે બીજા પક્ષીઓ વિચારી પણ શકતા ન હતા તેની વાર્તા સાંભળો અને વારંવાર વાંચો ચાલો જોઈએ કુકડીને કલગી ઉગે તમને ખબર છે કુકડીને કલગી ઉગે કે ન ઉગે ખબર હોય તો કોમેન્ટમાં કરો યસ અને ન ખબર હોય તો કયો ન તમને જવાબ આપીશું ચાલો હવે વર્ષો પહેલાની આ વાત છે એક કુકડી હતી હોશિયાર કુકડી કુકડી કેવી હતી ખૂબ જ હોશિયાર હતી ઈંડા સેવવામાં હોશિયાર ચણ વીણવામાં હોશિયાર બચ્ચા સાચવવામાં હોશિયાર એમને ચણ વીણતા શીખવવામાં હોશિયાર બરાબર એમને ચણ શીખવી વીણતા શીખવી દે એમાં પણ હોશિયાર બધા એને ખૂબ પ્રેમથી માનથી બોલાવે કુકડી પણ હોશે હોશે પોતાના ઈંડાને અને બચ્ચાને સંભાળે કુકડીને બે વાતે દુઃખ એક તો એ કે એનાથી ઊંચે ઉડી નથી શકાતું અને બીજું એ કે એને રંગીન પીછા નથી માથે કલગી નથી ગળે લાલ પીળા રંગો નથી પણ એનું તો શું થાય કુકડીને નાનપણથી હોંશ કે પોતાના માથે કલગી હોય અને પોતે જોરથી ઉડીને વંડી માથે બેસે અને આસપાસની દુનિયા જોવે બરોબર બિચારી કુકડીને ઉડતા ન આવડે એટલે જમીન પર જ રહેવું પડે ફરવું પડે એ દોડવામાં કેવી હોશિયાર હોય પણ દોડવું એટલે દોડવું ને ઉડવું એટલે ઉડવું બેમાં ફેરતો ખરો જ ને કે હા ભાઈ ખરો દોડવા અને ઉડવાથી કુકડીને શું ફાયદો કે નુકસાન થાય તો કે કુકડીએ પોતાની હોશની વાત પોતાની માને કરી તો મા કહે એ તો એમ જ હોય કુકડીને માથે કલગી ન હોય કુકડી એની બહેનપણીઓને કહે તો એ બધી હશે શું કામ છે વડીને માથે ચડીને શું કામ છે ભાઈ તારે માથે ચડીને એમ કે ખુશ રહીએ મૂક વંડીની વાત ચાલ અહીં સાત સાતતાડી રમીએ કુકડી કોકને કહે કે ભાઈ મારે વંડી ઉપર ચડવું છે તો એમ કે વંડી ઉપર ચડીને તારે શું કામ છે એ મારી સાથે રમ આપણે સાતતાડી રમીએ કુકડી ના છૂટકે દોડા દોડીમાં જોડાય કદી ન પણ જોડાય અને એક કોરે ઊભી ઊભી વંડી તરફ જોયા કરે મનમાં એક જ રટ છે કે મારે વંડીએ ચડવું છે એકવાર એવું થયું કે કુકડી વંડીની બહાર હતી ત્યાં અચાનક શું થયું કે બે બિલાડીઓ લડતી લડતી દોડી આવી કુકડી બી ગઈ જોર કરીને ઉડી સહેજ ઉડી કે પાસે પડેલા એક પથ્થરા પર ચડી ગઈ જો બે બિલાડીઓ દેખાય છે તમને અને જો બિલાડીઓની કુકડી જોરથી ઉડીને પથરા ઉપર ચડી ગઈ બિલાડીઓ તો લડતા લડતા આગી જતી રહી શાંતિ થઈ ગઈ કુકડી જોયું તો પોતે એક પથ્થર ઉપર બેઠી છે ઓ આટલું ઊંચેમાં નથી ઉડાય છે કુકડી તો ચકિત થઈ ગઈ એને પણ ખ્યાલ પણ નહોતો કોઈ દીને પ્રયત્ન પણ નહોતો કર્યો આટલું ઉડવાનો કુકડી ચણવાનું ભૂલીને વારે વારે ઉડીને પથરા પર બેસવા માંડી ઉડીને પથરા પર બેસે વળી નીચે ઉતરે વળી ઉડીને પથરા પર બેસે કોઈક વાર સહેજ નીચું ઉડાય તો પથરા જોડે ભટકાઈને નીચે પડે તોય વળી પાછી ઉડવા જાય કુકડીને મજા પડવા માંડી સાંજ સુધી કુકડીએ પથરા પર ઊડ ઉતર ઊડ ઉતર કર્યા કર્યું થાકીને સાંજે પાછી ફરે ત્યારે ખુશ હતી ખૂબ જ ખુશ હતી કારણ શું તો કે એને ઉઠતા વળી ગયું પથ્થર પર ચડવા લઈ ગઈ કુકડીને ખુશખુશાલ જોઈને કુકડાએ પૂછ્યું કેમ આજે ચણવામાં બહુ સારું મળ્યું છે એટલે રાજ્ય રેડ છે તો કુકડીએ કુકડાને પથ્થરા પર ચડવાનો પોતાના અનુભવની વાત કરી ના ભાઈ હું તો આ શું કર્યું હતું કે પથ્થરા પર ચડી એની ખુશ છે બરાબર રહેવા તેને હવે શું કામ છે તારે આવા શોખ કરીને કુકડાએ કીધું એને કુકડીએ કુકડાની વાત સાંભળી લીધી પણ એને ગમી નહીં મારે તો તારી જોડે વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે કુકડી શું કીધું મારે તારી જોડે વન્ય ઉપર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે કુકડીએ પોતાની અભિલાષા કુકડાને કહી અને વિચારવા લાગી કે લાખો હજારો કુકડીઓ ન કર્યું એટલે મારે નહીં કરવાનું ક્યાં સુધી કુકડીઓ જમીન પર ચણિયા જ કરવાનું કુકડી આમ રોજ રોજ ઉડ ઉતર કર્યા કરે એનાથી થાકે એટલે કુકડા કુકડી છે એ કુકડાને ધારી ધારીને જોયા કરે એ કેમ પાંખો ફેલાવે છે કેમ પગ સંકોરે છે કેવી રીતે ધીરે ધીરે ઊંચે ઉડે છે બરું ઊંચે ચડે છે અને નિરખ્યા કરે કુકડો મનમાં પોરસાય કે કુકડી કેટલા પ્રેમથી એને નિહાળે છે કુકડો ખુશ થાય વધારે જોરથી ઉડે અને કુકડી થોડું વધારે શીખે ત્યાં એક દિવસે કાગડાએ કહ્યું ઊંચે ઉડી નહીં શું મળવાનું તને માથે કલગી થોડી ઉગવાની કુકડી તો કુકડી જ રહેવાની ને અને કુકડીની ઈચ્છા પૂરી થશે કે ભાઈ કુકડીની માથે કલગી તો કે ભાઈ કુકડીની માથે કલગી તો ઊગે જ નહીં પણ મનમાં એક બીજો પ્રશ્ન પણ કાગડાએ મનમાં રાખી દીધો કલગી થોડી ઉગે તો કુકડી ખીજાય મને કલગી ઉગે ન ઉગે તારે શું જા મને કલગી ઉગશે જોઈ લેજે તું કાગડાએ હસ્તો મૂકીને વધુ મહેનતથી કામ શરૂ કરી દીધું એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો ને પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો ત્યાં જોયું તો થોડી જ દૂર વંડી પર હતી કુકડી તે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી અરે કુકડી તું અહીંયા કુકડાએ નવાઈથી પૂછ્યું હા હું હવે વંડી ઉપર ચડી શકું છું કુકડી વટથી બોલીને કુકડાની જેમ જ ડોક ઊંચી કરીને ચારે બાજુ જોવા માંડી ચારે બાજુ શું હતું તો કે હંમેશા નીચેથી જોયેલા ઝાડને આજે કુકડીએ નજરની સામે જોયા નીચેથી ઊંચે જોતાં માંડ જોવા મળતા એવા ઝાડના ડાળ પાંદડા એની નજર સામે હતા કાબર ચકલી તેતર કબૂતર કાગડા પોપટ બધા એ જોતી હતી પણ ઉકરડા પાસે જમીન પર એ પંખીઓને એને ઝાડની ડાળે ઝુલતા જોયા કુકડી ખુશ થઈ ગઈ નવાઈ પામી હરકગેલી થઈ ગઈ ત્યાં તો દૂરથી એક કાબર એને જોઈને એ ઉડીને કુકડીની પાસે આવી અને વંડી પર એની સાથે બેસીને બોલી એ કુકડી તો ખરી તને માથે ગલગી ઊગી છે હા ખરેખર કુકડી ઉય છું તો ત્યાં તો શું થયું ગયું હાંસ તો વળી હું ખોટું થોડું કહીતી હોઉં પૂછ આ ચકલીને ને પેલા દોઢ ડાંયા કાગડાને તારી ગલગી બધાને દેખાય છે ત્યાં તો ચકલી કાગડો પોપોટ કબૂતર બધા આવીને બોલ્યા વાહ વાહ કુકડીને માથે ગલગી ઊગી બધાએ પાંકો ફફડાવીને તાળીઓ પાડી હવે તો કુકડીએ રોજ રોજ વંડી પર ચડવા માંડ્યું નવું જોવા માંડ્યું શીખવા માંડ્યું જમીન પર આવીને એના જેવી બીજી કુકડીઓને વંડી પરથી દેખાતી દુનિયાની વાતો કરવા માંડી એનું ઈંડાનું સેવવાનું ચાલુ રાખ્યું બચ્ચાને ચણતા શીખવાનું ચાલુ જ રહ્યું આ બધા કામો સાથે કુકડી બીજી કુકડીઓને ઊંચું ઉઠતા શીખવા મહેનત કરતી સમજાવતી કોઈ કે માન્યું ને કોઈ કે ન માન્યું પોતાની સાથે વંડી સુધી ઉડતી કુકડીઓને જોઈને કુકડો ખૂબ જ ખુશ થયો જોકે કાગડાએ અને બીજા થોડા કુકડા કુકડીઓએ કહ્યું કે કલગી ન ઉગી તે તો ઠીક મારા ભાઈ પણ કુકડા જેવા રંગીન પીછા ક્યાંથી લાવશો કુકડી ભાઈ કુકડી વિચારે છે કે વખત છે ને પીછા એ ઉગે ખરા કોને ખબર બરાબર ત્યાર ઉપર જો આપણે વાતચીત આવે છે વાંચી વાર્તા એની ઉપરથી વાતચીત આપણે ક્યાં કહી રી એની ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે તો પેલા પ્રશ્ન શું છે તો મરઘીએ શું કર્યું કે તમને સૌથી વધુ ગયું પ્રશ્નો જે પૂછા છે બધાના જવાબ આપવાના છે ચાલો જવાબ આપી દઈએ આપણે એટલે મરઘીએ શું કર્યું તમને સૌથી વધુ કીધું મરઘીએ સાંજ સુધી પથરા પર ઉડ ઉતર ઉડ ઉતર કર્યા કર્યું હોય મને સૌથી વધુ ગમ્યું કારણ કે ત્યાંથી એની મહેનતની પેલો પગથી ચડવાની શરૂઆત થઈ હતી એટલા માટે બરાબર બીજું તમને શું લાગે છે તેને તે ઉગશે શું તો કે કુકડીને કલગી ઉગશે નહીં ભાઈ તો કોલગી તો ન જ ઉગે કુકડીને ત્રીજું આ વાર્તામાં તમને ક્યારે મજા આવી તો ક્યારે ઉદાસ થવાયું કયો ચાલો તો કે આ વાર્તામાં જ્યારે જ્યારે કુકડીએ સફળતા મેળવી ત્યારે ત્યારે મને મજા આવી અને કુકડાએ જ્યારે જ્યારે કુકડીને હતાશ થાય તેવી વાતો કહી ત્યારે ત્યારે મારાથી ઉદાસ થવાયું બરાબર ચાલો ચોથું છે કે કુકડો અને કુકડી બંને સાથે હોય તો તમે કેવી રીતે ઓળખશો તો કે ભાઈ કુકડા અને કુકડીને કઈ રીતે ઓળખવા આપણે ખ્યાલ જ છે તો કે જો બંને સાથે હોય તો જેના માથે કલગી હોય તે કુકડો અને જેના માથે કલગી ન હોય તે કુકડી બરાબર પાંચમું છે કે એવા કયા કયા કામ છે જે તમારે કરવા છે પણ ઘરેથી કરવાની ના પાડવામાં આવે છે અને જ્યારે ના પાડે ત્યારે તમને કેવું થાય તો કે જો મારે પહેલાં તો કે સાયકલ ચલાવવી અંધારામાં બહાર જવું જાતે સ્નાન કરવું મિત્રો સાથે બહાર જવું આવા સમયે જ્યારે મને ના પાડે ત્યારે મને ગમતું નથી પણ કંઈ કરી પણ શકતા નથી બરાબર ચાલો હવે સાતમો પ્રશ્ન છે કે તમારે કશુંક નવું શીખવું હોય ત્યારે તમે સૌથી પહેલાં કોની મદદ લો છો તો કે ભાઈ મારે કશું હું શીખવું હોય ત્યારે સૌથી પહેલાં મારા મિત્રોની મદદ લઉં છું તમે અહીંયા બીજા કોઈને તમારા મમ્મીની પપ્પાની ભાઈની બહેન એની મદદ તક લેતા હો તો તમારે લખવાનું ભાઈ હું મારા ભાઈની મદદ લઉં છું મારા બહેનની મદદ લઉં છું મારા મમ્મીની મારા પપ્પાની બધાની મદદ લઉં છું બરાબર ચાલો આઠમું છે કોઈ કામ જાતે શીખવું હોય તો કઈ કઈ રીતે શીખાય તો ભાઈ કોઈ કામ જાતે શીખવું હોય તો તેની પૂરી માહિતી મેળવવી જોઈએ કોઈનું માર્ગદર્શન લેવું જોઈએ જાતે પણ પ્રયત્ન કરવો જોઈએ અને જ્યાં સુધી બરાબર ન થાય ત્યાં સુધી હતાશ થયા વગર કામ છે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ એટલે આપણે કામ આવડી છે બરાબર ત્યારબાદ નવો પ્રશ્ન છે કે એવું કોઈ કામ ખરું કે જે તમે આપમેળે શીખ્યા હો તો કે હા ભાઈ જો હું તો સાયકલ ચલાવતા છે એ કામ છે આપમેળે શીખ્યો તો એમાં કોઈની મદદની જરૂર પડી હતી નહીં તમે ક્યુ કામ શીખા એ તમે લખો અને કોમેન્ટ પણ કરજો ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમને પણ ખબર પડે કે તમે કયા કામ છે જાતે શીખા બરાબર ચાલો ત્યારબાદ દસમું છે કે આ વાર્તામાં પછી શું થયું હશે શું કુકડીને રંગીન પીછા મળ્યા હશે તો કે આ વાર્તામાં કુકડીને રંગીન પીછા મળ્યા નહીં હોય પણ તેનો પ્રયત્ન તો ચાલુ જ રહ્યો હશે બરાબર ખેલાવી ગયો મિત્રો તો આપણું જે હતું બીજો પાઠ તેને તે ઊગશે બરાબર એનો આપણે એક ભાગ જોયો હજી અહીંથી આપણે હજી બાકી જ છે સોલ્યુશન તો એ આપણે બીજા ભાગમાં જોશું ત્યાં સુધી તમારે શું કરવાનું છે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાલ બટન છે ત્યાં સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં જે બે લાયકન છે એ પણ દબવી દો જેથી કરીને મારા ધોરણનો કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન છે તરત તમને મળતી રહે તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો જેથી એ પણ સમજૂતી સાથે લખી શકે આવજો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત